कृपा। जय सच्चिदानंद। दीपक भाई पंचाल विद्यानगर शु लख्यु छे भाई? क्या भाई लख खबर नहीं पड़ती। चरित पंचाल विद्यानगर अने मुकुंद भाई रामी गांधीधाम। શું નામ તમારું? દીપા બોલો। હા, મારી અંદર છે ને દ્વેષ, લોભ, માન, તિરસ્કાર બધા બહુ પડ્યા છે। હા, એટલે તમારામાં નહીં દીપાબેનમાં, પણ એટલા જ્ઞાન લીધું ને। હા, જ્ઞાન ભાવનગર લીધું હતું જન્મજયંતિમાં। હા, તો પછી હવે શું કરવાનું? પહેલાં બહુ આનંદ રહેતો હતો, એકદમ આનંદ, અને હવે તો અમે ભરૂચ જન્મજયંતિમાં આવ્યા, મુંબઈમાં 7 દિવસ દોડી દોડીને આવ્યા, પણ બિલકુલ શક્તિ ભરાતી જ નથી, પાવર ના એ ને એવું નથી। શક્તિ ભરાઈ જુદો ભાગ છે અને ભરેલો માલ જુદો ભાગ છે, એ નીકળે ને આપણે એક જ પકડી રાખવાનો। દીપાન કહે ને કોઈને કાં તો તિરસ્કારથી કે દ્વેષથી કે લોભથી કે કોઈ પણ રીતે બીજાને કંઈ પણ દુઃખ થાય તો એની પાસે પ્રતિક્રમણ કરાવો અને પ્રત્યાખ્યાન લેવડાવવાનું, વાત પૂરી થઈ ગઈ। વર્તમાન સુધારો, આ ભરેલો માલ તો નીકળશે જ દીપકભાઈ, ભરેલો છે બે, આ કળિયુગના છીએ બહુ। હું મારું રડું ને તો કોની પાસે રડું હવે? મને આ 60 વર્ષે આમ થઈ ગયું ને તેમ થઈ ગયું, બધું નીકળે બધો કચરો, હું જુદો ને તમે જુદા, સાફ કરીને ચોખ્ખો પ્રત્યાખ્યાન લેવાના, એટલે વાત પૂરી થઈ ગઈ। નીકળે માલ બધા, શું કરવાનું, બધાને એમ નીકળવાનું જ ને, પણ જેથી કરીને આપણે જુદા છીએ, જાણકાર છીએ, તમે જ્ઞાતા થયા એ જ મોટો, આ કચરાને જોવું એનામાં જ જ્ઞાન, જ્ઞાન પ્રકાશ કહેવાય, અને પ્રકાશમાં તમે ભૂલો જોઈ દીપાબેનની, એટલે ભૂલો ગઈ અને તમે જ્ઞાતા દ્રષ્ટા, આત્મશક્તિ પ્રગટ થઈ, પછી રડવાનું રહ્યું કે આ વર્તમાન સુધારો ને, અને આનંદ ઓછો થઈ જાય, થઈ ગયો તો થઈ જવા દો, કારણ જાગૃતિ રહી એ જ એનું ફળ આવશે। આ દુઃખનો અભાવ ચાલે છે અત્યારે, તપ હોય અત્યારે તો ઉલટાનું, ઉદયમાં આવ્યું ને તો તપ કહેવાય, ઉદયમાં આવેલા માલને સંભાવે નિકાલ કરો તપ થશે, તપમાં આનંદ ના હોય તો કાંઈ વાંધો નહીં, આપણી જાગૃતિ તો રહી અને માલ ખલાસ થશે ત્યારે આનંદ પ્રગટ થશે। એટલે આનંદને બહુ શોધવો નહીં, આપણે તો પેલો ઉપસામાં તો એનો આનંદ હતો, અત્યારે ઉદયમાં આવ્યો ખરેખરો ટાઈમ કહેવાય, કચરો જાય છે કાયમનો આનંદ વધશે પછી, અરે દુઃખી થવા જેવું નથી શું। અને બીજો પ્રશ્ન છે, બાબો 16 વર્ષનો છે, ફાઇલ નંબર 3, તો 9 તારીખે પૂરા થયા, હા 16 તારીખે 9 તારીખે 16 વર્ષ પૂરા થશે, તો જ્ઞાન લઈ શકે? સારું લે, પણ એટલે પછી એની ઈચ્છા આવી જાય, તમે પરાણે ના કરશો પાછળ। અચ્છા, હેમંત મર ચૌહાણ મુંબઈ। જય સચ્ચિદાનંદ બોલો। આ પ્રશ્ન તો આપના હાથમાં જ છે, એની કોપી રાખતા નથી રાખવાની। શું નામ તમારું? મુકુંદભાઈ સંતોકરામ રામી। ગીતાજીમાં કૃષ્ણ ભગવાને અર્જુનને જે વિશ્વ, જે રૂપ વિશે દિવ્ય રૂપનું જ્ઞાન છે તે અતિ ગોપનીય છે, તે જો ગોપનીય જ્ઞાન છે તો યુદ્ધના મેદાનમાં શું સાંકેતિક જ્ઞાન ગોપનીય છે? આમાં કેવું છે? એટલે તમે વિરાટ સ્વરૂપની વાત પૂછવા માગો છો? ના, એને અતિ ગોપનીય જ્ઞાન એ તને આપું છે, એવું અર્જુનને આપ્યું, અલા એટલે આ જ્ઞાન, હા જે તમને મળ્યું ને, હું શુદ્ધાત્મા છું, મુકુંદભાઈ જુદા છે, એ જ્ઞાન મળ્યું તમે લીધું કે નથી? જ્ઞાન નથી લીધું। હા, તો એ તમને મળી જશે, અહીંયા એ જ જ્ઞાન આપવામાં આવે છે જે કૃષ્ણ ભગવાને અર્જુનને આપ્યું, એ જ જ્ઞાન આપણને અહીંયા મળે છે, ફક્ત રીત રીત જુદી છે, એમને 18 અધ્યાય બોલવા પડ્યા, એ 2 કલાકમાં પતાવી દે છે, તો એ અતિ ગોપનીય પ્રાઇવેટ એન્ડ કોન્ફિડેન્શિયલ નોલેજ છે। હા, એ બહુ પ્રાઇવેટ, એટલે શું છે કે અનંત અવતારથી પોતાનો જ આત્મા પોતાની પાસે હોવા છતાં જડ્યો નથી કોઈને, અને આ દાદા ભગવાનની કૃપાથી એ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય છે, આત્મદ્રષ્ટિ થઈ જાય છે, તો એ સાંકેતિક ભાષામાં થતું હશે, સાંકેતિક એટલે શું, કૃપા, કૃપાથી થઈ જાય છે, એટલે સંજ્ઞા ભાષા કહેવાય, સાંકેતિક ભાષા, બરાબર તમારી, અંદર દ્રષ્ટિ બદલાઈ જાય છે કે આ મુકુંદભાઈ મારું સ્વરૂપ નહીં, શુદ્ધાત્મા તે જ હું છું, એવું અનુભવ તમારે ચાલુ થઈ જાય, અનુભવ લક્ષને પ્રતીતિ। ચલો, જય સચ્ચિદાનંદ બોલો। જ્યોતિ લાલવાણી ગાંધીધામ, જ્યોતિ લાલવાણી બોલો। હલો દીપકભાઈ, જય સચ્ચિદાનંદ। હાજી, હું શું કહેતો હતો કે અહીંથી 107મી જન્મજયંતિ પ્રસંગે હું વિદ્યાનગરથી આવવા માટે નીકળ્યો, તે એક કાકા કહે છે કે ક્યાં જાઓ છો? મેં કહું દાદાના દરબારમાં, તો દાદાના દરબાર કોણ ચલાવે છે? તો મેં કહું દીપકભાઈ, તો દીપકભાઈ દીપકભાઈ ઇમરજન્સી વોર્ડ રાખે છે? મેં કહું ઇમરજન્સી વોર્ડ નહીં રાખતા, પણ ઇમરજન્સી વાન રાખે છે,
તો કે મને લઈ જશે કે આ ત્રણ છોકરાઓ છે તે છ મહિના થાય ને એક જ દિવસે બાકી નહીં રહેતો ને બીજે મૂકી આવે છે કે તો મારે શું કરવું કે છે તો આ એમની વિતંબના છે તો હવે શું કરવાનું કંઈ આવ્યા છે કે નથી આવે એમને કહેવાનું મારા માટે પૂછી જોજો કે છે હા તો એમને કહેવાનું તમે નજીક હોય ત્યારે જ્ઞાન લઈ જજો જ્યાં મેળ બેસે અને પછી જ્ઞાનમાં લઈ જજો જ્ઞાનમાં રહેજો આ તો દેહના કર્મોના હિસાબ જો આપણા છોકરાને આપણને મુશ્કેલી બોલો આપણે ઉછેરીને મોટા કર્યા બોલે એક નહીં આ લોકો શું કહે છે એક માના ખોળામાં ત્રણ છોકરા રમી શકે પણ ત્રણ છોકરામાં એક મા બાપ ના સંઘરી શકે જો કેવો વખત આવ્યો છે પણ એમાં કોની ભૂલ કાઢશો એટલે આપણે સમજવાનું કે જે છે આમાં કોઈને દોષિત જોયા વગર આપણે ધીમે ધીમે ઉકેલ લાવો અને આપણે પોતાના આત્માનું કરી લો અને આ મોહમાંથી બહાર નીકળો પૈણવાન રાંડવું છોકરાને બચ્ચાને કચ્ચા બધા અનંત અવતાર આ જ કર્યું છે એક વખત આત્માનો અનુભવ કરી જન્મ મરણના ફેરામાંથી છૂટી જાઓ એ રસ્તો કરવા જેવો છે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જ્યોતિ લાલવાણી હેમંત ચૌહાણ પછી નીમા પાટણ જય સચ્ચિદાનંદ પૂજ્ય શ્રી હેમંત ચૌહાણ દાદા અગિયારસ સમજણ પાડશો હા એટલે અગિયારસ એટલે શું કે એક દાડો કાઢો એવો 24 કલાક આજે સવારે સાંજે સવારે 6 વાગ્યા બીજે દાડે સવારે 6 વાગ્યા સુધી આગલે દાડે ખાધું પીધું હોય પછી પૂરું પછી બીજે દાડે સવારે 6 વાગે ઉઠો ત્યાંથી 24 કલાક બધું રાખવાનું તે કેવી રીતે 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન બધાને ભૂખ્યા રાખવાના એટલે દાદા સિમંદર સામે ભગવાનનો ફોટો સામે મૂકી કે મૂર્તિ સામે મૂકીને પછી ઉપયોગમાં રહેવું હેમંતભાઈને વિચારશે ના આવે છે ચિત્ત ક્યાં જાય છે બધું જોયા જ કરવાનું એક દાડો જ્ઞાતા દ્રષ્ટા રહેવાનો ફાઇલ 1ના સમજાય ને એમના પછી શુદ્ધ ઉપયોગપૂર્વક રહ્યા 24 કલાક તો ભૂખ લાગે તોય જાણે કે હવે 12 વાગ્યા મેં પેટમાં ગડબડ ચાલુ થઈ ભૂખ લાગી જાણવાનું કે આજે કશું નહીં મળે આજે ઉપયોગ શુદ્ધાત્માના જ ઉપયોગમાં રહેવાનું છે જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું છે પછી 1/2 કલાક ઘંટો આગવાનો બંધ થઈ જશે પછી પાછું કશું નહીં થાય એવું 24 કલાક ડોઝિંગ થાય તો આપણે ઉભા રહો ભાઈ ઊંઘવાનું નથી આજે બેસી રહેવાનું ટેકો બેકો ઊંઘી જવાના હોય તો ના લેશો નહીં તો ના ઊંઘાવતી હોય તો લેજો પણ 24 કલાક કાઢવાના એ ઊંઘી નહીં જવાનું વચ્ચે તો એવો ઉપયોગપૂર્વક રહો ને તો મહી કચરા કચરા બળી જાય ને મહી જ્ઞાતા દ્રષ્ટા પદ શક્તિ વધી જાય આખી 24 કલાક જ રાખવાનું કે એનાથી જાય ના ના 24 કલાક બહુ થઈ ગયો જય સચિન બરોબર છે આવું 6-12 મહિને 2 વર્ષે એકાદ કરવું જે દાડે મેં આમ જરૂર લાગે કે સંજોગ મળતા હોય કોઈ ડિસ્ટર્બન્સ ના હોય ત્યારે ઘરમાં કે આજુબાજુ ફોન બોન કશું રાખવાની ઉપયોગપૂર્વક રહેવું અને 5 કર્મેન્દ્રિયો એટલે જ્ઞાનેન્દ્રિય એટલે શું કાન આંખ નાક જીભ સ્પર્શ એ બધું સ્વાદ કશું ના હોવું જોઈએ પછી 2 હાથ 2 પગ એ કર્મેન્દ્રિય કહેવાય પછી ખાવું ટોયલેટ જવું બાથરૂમ જવું એ બધી કર્મેન્દ્રિય કહેવાય એ કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય બધાને ઉપવાસ રાખવાના મનને પણ ટોયલેટ લાગે એ તો જરૂર પડે તો એક વખત પતાવી દીધું પછી ભૂખ જ પ્રેશર જ ના આવે ને જ્યોતિ લાલવાણી જય સચ્ચિદાનંદ દોષી વિશ્વા પાટણ નીમાબેન બોલો જય સચ્ચિદાનંદ હા દીપક ભાઈ વ્યવસ્થિતની આજ્ઞામાં રહેવા માટે પ્રયત્ન કરવા છતાં પણ આજ્ઞા ચૂકાઈ જ જાય છે વારે ઘડી હા કોઈ દોષિત દોષિત દેખાતું હોય તો ચૂકી જાય હા દોષિત દેખાઈ જાય છે કરતા દેખાઈ જાય છે હા એટલે પછી ધીમેથી ગોઠવવાનું કે એક માણસ ધાર્યું કરી શકે કે સંજોગ આધીન થઈ શકે કાળ પાકું છે એટલે આપણે સમજણ આપવાની આ બુદ્ધિની અહંકાર છે ને ઊંધી સમજણથી બધું બુદ્ધિ ઊભી થઈ છે સાચી સમજણ ગોઠવો તો જાગૃતિ ઊભી થાય પછી એટલે વ્યવસ્થિતની 11મી હપ્તાણી વાંચ્યો તો ખરા શું સુંદર દાદા એક્સપ્લેનેશન આપ્યું છે જગતને નિર્દોષ જોવા માટે એ નિજ દોષ દર્શનથી નિર્દોષ એ ચોપડી વાંચવાની આપણે તો બધું સાહિત્ય છે બાબો પજવે છે તો મા બાપ છોકરાની ચોપડી વાંચી લો હસબન્ડના પ્રોબ્લેમ થાય છે તો પતિ પત્નીનો દિવ્ય વ્યવહાર વાંચો એટલે વાંચીએ બહુ ભોગવટ આવે છે તો ભોગવે તેની ભૂલ વાંચી લો એટલે થોડા સમય રહે છે મરવાનો ડર લાગે છે તો મૃત્યુ સમય પહેલા અને પછી વાંચી લો આવું સરસ દાદાનું આ બધું રેડીમેડ આપણી પાસે છે ફક્ત આપણે ઉપયોગમાં લેવાની જરૂર છે ઉપયોગમાં રહેવી શક્તિ આપજો હા
નરેશભાઈ રાઠોડ. જય સચિદાનંદ. હિરલ ઘામેલિયા, અમદાવાદ. બોલો. પૂજ્ય શ્રી, લખ્યું છે પણ ભૂલાઈ ગયું છે. અણસમજણ ક્યાંથી ઉત્પન્ન થાય છે, કેવી રીતે કાઢવી, કાઢ્યા પછી શું કરવું, સમજણ કેમ ક્ષણે ક્ષણે હાજર રહેતી નથી, સમજણ કોને આવે છે, કોણ સમજે છે, કોણ આનંદ પામે છે. આ મૂળ શું છે, અણસમજણ ક્યાંથી આવી? તો કે મૂળ તો એક પોતાની જ છે, પોતે ડેવલપમેન્ટમાં એ લેવલે આવ્યો છે એટલે લોકસંજ્ઞા બીજું કામ કરે છે. એટલે પોતાના સ્વરૂપની અજ્ઞાનતા અને લોકસંજ્ઞા. લોકસંજ્ઞા એટલે સમજાય ને, તમે બોલો બે દિવસ ઓફિસ ના જાઓ ને એટલે પાડોશી કેમ ન જતા, ઓફિસમાંથી કાઢી મૂક્યા તમને, ચાલુ થાય લોકોનું. ઘરવાળી કહેશે કેમ તમે ઘરે બેસી રહ્યો છો, શું થયું? એટલે પછી શું થયું મારે પણ ના, બધા લોકોના નેગેટિવ પોઝિટિવ બધું બોલ બોલ ચાલુ જ થઈ જાય. ઠેર શાસ્ત્રીમાં ખબર પડે કે આ બેકાર થઈ ગયા લાગે છે. અરે પણ મેં કોને કીધું, હું બે દિવસ ના, અરે મારે બીજા નાના કામ પતાવવાના હતા, મેં ઓફિસના કામ ઘરેથી અમુક કમ્પ્યુટરથી પતાય, તો તમારે કેવું ના જોઈએ, મને એમની જોબ ગઈ તમારી. બોલો. એટલે આ વાતનું અણ સમજણ બધી આવી છે. હવે આમાં ભૂલ ક્યાં થાય છે, આપણે રોંગ બિલીફ પેસવા નહીં દેવાની. આપણે કહેવા નરેશભાઈ હિસાબ આવ્યો પૂરો કરો, પણ આમાં શું છે, રોંગ બિલીફ કોને બેસે છે, અહંકારને. પણ અહંકાર એટલે અજ્ઞાનતાથી ઊભો થયેલો જ છે અહંકાર, અને પછી અજ્ઞાન વધારે એને ફિટ થતું જાય છે. હવે એ અહંકાર ક્યાં સુધી છે, તો હું નરેશભાઈ છું, રોંગ બિલીફથી અહંકાર ઊભો થાય છે, પછી અહંકારને પછી નવી રોંગ બિલીફો બેસતી જાય છે અને પછી દુઃખી થાય છે. હવે એ અહંકારને ક્યારે છૂટે, તો હું કોણ છું ભાન થાય, તો દાદાના જ્ઞાનથી હું કોણ છું એને ભાન થાય, એટલે હું નરેશભાઈ નથી પણ હું શુદ્ધાત્મા, એટલે જાગૃતિ શરૂ થાય છે. પછી ધીમે ધીમે જે હું પોતાના સ્વરૂપની અજ્ઞાનતા ગઈ, પછી વ્યવહારિક અજ્ઞાનતા પણ કાઢવાની દ્રષ્ટિ બદલાતી જાય છે. દાદાની વાણી સાંભળે, વાણી વાંચે, નિરૂમાના વીસીડી સત્સંગ સાંભળે, પ્રત્યક્ષ સત્સંગમાં તેની અણસમજણો છૂટતી જાય છે. એટલે અહંકારની જે રોંગ બિલીફો હતી એ બ્લન્ડર્સ તૂટ્યા, પણ પછી મિસ્ટેકો ધીમે ધીમે બદલાતી જાય, એટલે અહંકારને જ અણસમજણ છૂટતી જાય છે અને એને જ સમજણ વધતી જાય છે. એટલે હું ની સમજણ કોને, અહંકાર શબ્દ જરા આગળ ગયો, અને એ જાગૃતિ વધવાથી શું થાય છે કે એને ગૂંચવાડાના અંત આવતા જાય છે, એટલે આનંદ વધતો જાય છે કે ઓહો આ સાચો રસ્તો, એટલે એની પ્રતીતિ લક્ષને અનુભવ વધતા જાય છે આત્મા સંબંધી. હવે સમજણ કેમ હાજર ઘણે ઘણે રહેતી નથી, એનું કારણ આ ભરેલો માલ બધો, અજ્ઞાનતાથી અણસમજણથી ભરેલો માલ. કયો? તો મોહ, માન, લોભ, વિષય, કરતાપણું, આ અસંતોષની ભૂખ બધી, લાલચો બધું, એ બધું નડે છે. આજે આજ્ઞામાં નથી રહેવા દેતો, જાગૃતિમાં નથી રહેવા દેતો, પણ ધીમે ધીમે ઉદય શરૂ થાય અને ઉદય પૂરો થાય, એ પૂરો થાય ને ત્યારે જ્ઞાન ગોઠવવાનું. એમ કરતાં કરતાં ધીમે ધીમે પડ ઓછા થતા જશે, ભરેલા માલ ઓછા થતા જશે. પૂજ્યશ્રી, આપે જે વાત કરી ખરેખર એ મુજબ જ છે, કેમ જાણે મારા મનની વાત આપ જાણી લેતા હોય એવું લાગે છે ખરેખરમાં. અને બીજો એક પ્રશ્ન છે કે સામાયિક ને પ્રતિક્રમણ થતા નથી, ઈચ્છા છે, અભિલાષા છે, પ્રતિજ્ઞા છે, ભાવ છે, ઘણું બધું છે. આપણે કેવું છે કે કચરો ઊભો થાય ને ત્યારે આટલી સહી કરીએ કે તારી વાતમાં મારી સહી નથી, આ ખોટું છે, આવું ના હોવું છે, હું તારા પક્ષમાં નથી. બસ એટલો ખટકો રાખશો ને તોય પણ આ શું ચીકણા દોષ હોય ને, ત્યાં સામાયિક પ્રતિક્રમણ ના કરવા દે, તો આપણે ખટકો રાખો કે આ ખોટું છે, આવું ના હોવું છે, હે દાદા ભગવાન આ ખોટું છે, આવું ના હોવું છે, મને શક્તિ આપો. દાદાને યાદ કરશો, ખોટું છે યાદ કરશો ને તો એ પેલી બ્રેક વાગશે, લિંક તૂટશે, એક પળ તૂટશે, પછી જેમ જેમ ચીકણા દોષ ઓછા થશે ને પછી જાગૃતિ વધશે ને પછી બહુ કણાની જેમ ખૂંસશે એકદમ, પછી તો બહુ સ્પીડી પ્રતિક્રમણ થશે. અત્યારે થતા નથી, બસ આશીર્વાદ આપો કે સામાયિક ને પ્રતિક્રમણ થાય છે. આપણે આ સત્સંગમાં ચાર દિવસ કરાવીશું, ત્રણ ચાર વખત સામાયિક થશે. જય સચિદાનંદ. હિરલ ગામોલ, આજે રાત્રે કરી શકો અણસમજણ, દરેક ભોગવટાને લો, લિસ્ટ બનાવો, કઈ અણસમજણથી ભોગવટો ઊભો થયો, જ્ઞાનની પાંચ આજ્ઞા, ડબલ એ ડબલ બી, નિર્દોષના પુરાવા, પ્રતિકોણ બધું ગોઠવી, અણસમજણ મટશે, તમારું દુઃખ તરત જ ખલાસ થઈ જશે. પ્રયોગ કરી જુઓ, આજે સામાયિક કરો રાત્રે નિરાતે. જય સચિદાનંદ. બોલો. નિશ્ચય સમ્યક દર્શન એટલે કીર્તિબેન મહેતા, જૂનાગઢ. નિશ્ચય તમે સમ્યક દર્શન, હા એટલે જ નિશ્ચય સમ્યક દર્શન, અને એ તમે જ્ઞાન લીધું ને, હા હા,
તમે લીધું જ્ઞાન? હા હા, તો હું ખરેખર શુદ્ધાત્મા છું ભાન થયું ને તમને? હા. એ તમને નિશ્ચય સમ્યક દર્શન થયું? હા. વ્યવહાર સમ્યક દર્શન એક હોય છે, બીજું નિશ્ચય સમ્યક દર્શન. નિશ્ચય તો મૂળ આત્માનું પ્રતિથી બેસી ત્યારે નિશ્ચય સમ્યક દર્શન કહેવાય, અને ખરેખર આપણને થઈ ગયું છે. શું પૂછવું બીજું? બસ એ જ. તો મળી ગયું હા તમને? હવે શોધવા ના જશો બીજે કશે. કીર્તિબેન મહેતા, મોક્ષા પંડ્યા. જય સચિદાનંદ. પૂજ્યશ્રી, પૂજ્યશ્રી, આમ ચરણ વિધિ કરી શકું એટલી સ્થિરતા નથી રહેતી મારે. આમ આમ પ્રશ્નો તો મારે ઘણા બધા છે, એ તો હું વ્યક્તિગત પૂછીને ઉકેલ લાવવા માંગુ છું. ચિઠ્ઠી તમે તમને ઘણી બે ત્રણ વખત લખેલી છે. આપતા પોતરી મળજો ને તમે, અહીંયા આપણે સહાયતા કેન્દ્ર ગોઠવતા હોય છે. અથવા તો એ મળી ચૂક્યું છે પણ એમાં નથી ઉકેલ આવતો. પણ તો પછી કાગળમાં લિસ્ટ બનાવીને આપજો. એ તો મેં આપેલું છે આપને. હા, એટલે અત્યારે મારી પાસે કશું યાદ ના હોય ને. તો પછી હવે જ્ઞાન લીધા સાત વર્ષ બાકી છે ને. બાકી રીત તો એ અમારા આસિસ્ટન્ટ ડોક્ટરો છે બધા. હા, એટલે પાછું હું મોકલીશ એમની પાસે જ. તમે કાગળ લખશો ને હું કહીશ કે જો આમ આમ દવા આપજો એને, અને આ ત્રણ વખત હલાવીને પીવાની, આ બે દવા ટીકડી લેવાની, અને આ એક કાઢો પીવાનો કાઢીને, એ બધું એમને કહીશું. એટલે તમારે એ લોકોને મળીને પાછું લેવી તો પડશે એમની પાસેથી દવા. શું તમે જાણે કે આ ડૉક્ટરો નક્કામાં છે, હું આમની પાસે ડાયરેક્ટ માગું. તો મારી પાસે જે આ ડાબા જમણા બધા આ જ છે, એટલે મારે એમની થ્રુ જ તમારી પાસે દવા આપવાની રહેશે. કારણ દવાનું દવાખાનું બધું એમની પાસે મેં સોંપી દીધું છે, કને કઈ દવા આપી એમને શીખવાડી દીધું છે. ડાયરેક્ટ આપી દે છે. અને ઘણી વખત કેટલાક હોય દર્દી એવા હોય કે નહીં તારે નહીં આપવાનું, સાહેબને જ પૂછવાનું. તો સાહેબ કહેશે ભાઈ શું છે, તો કે ભાઈ એને આ દવા તમે કઈ આપી, તો કે આ ત્રણ બરાબર છે એ પાછી આપજો એ લોકોને. બીજું શું થાય? આ બીજી દાદાના દવાખાનામાં જો રોગ કયા છે, ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ ધાર્યું કરવું મોહ વિષય, આ રોગો, અને એની દવા અમુક જ છે. તમારા જેવા તો કેટલાય બહેનો હજારો બહેનોના પ્રોબ્લેમ સોલ્વ કરેલા છે. પણ તમને જો શંકા છે ને આ છોડીઓ શું કરે, તો પછી કઈ કામ નહીં કરે. તમારી શ્રદ્ધા એ કહેશે મને ચપટી રાખ આપશે ને, મારે માટે એ સોના બરાબર દવા છે, મારે ભસ્મ બરાબર છે, મારું કલ્યાણ થઈ જશે, તો તમારી શ્રદ્ધા તમને ફળ આપશે. આખી એમની પાસે તો નિરૂમા અને દાદા બેવની દવા છે, મારી પાસેની બધી દવા એમની પાસે છે. તો ઘણી વાર શ્રદ્ધા રાખીને જો પછી ફળ ન આવે ને, તો પછી ડબલ હતાશા આવે છે. શ્રદ્ધા રાખી તો એનો જ થયું, એટલે ડબલ ફ્રસ્ટ્રેશન આવી જાય છે. ના, તમારે શું કરો, મને હોમવર્ક આપો મહિના મહિનાનું, એટલે મહિનાનું લઈ જવાનું. આપણે શું છે, દવા છે તો કે બધી છે, ફ્રીજમાં મૂકી રાખી હોય, ખાધી ના હોય, એટલે મહિનાનું હોમવર્ક લેવાનો, પછી રીતે બતાડે પ્રાણ કરજો. આ બધા દોષો છે ને અતિક્રમણથી ને અજ્ઞાનતાથી ઊભા થયા છે. પ્રતિક્રમણ અને જ્ઞાન ગોઠવ છો ને બધું ચોખ્ખું થાય જ, કેમ ના થાય? આપણે આપણે રીતે કરીએ તો થાય. બાકી હું બહુ પ્રતિક્રમણ કરું પણ હજુ ધણી સુધરતા નથી, એ ના સુધરે કોઈ દાડો. તમારા પ્રતિક્રમણથી ના સુધરે. તમે ઊંધું વાડકો મૂકીને પછી કહે છે પાણી કેમ ભરાતું નથી વાડકીમાં, ના ભરાય એવું સીધો કરવો પડે. એટલે એને સુધારવા માટે પ્રતિકોણ કરવા નથી, પોતાના દોષ ખલાસ કરવા. આપણા દોષ ખલાસ થશે એટલે આપણે દુઃખી થવાના બંધ થઈ જઈશું. બાકી કોઈ ઘરમાં સુધરે અને આપણા દુઃખ મટે એવું બનવાનું નથી. શિયાળો સુધરે ને આપણી ટાઢ ઉડે એવું બનશે નહીં. તમે જેકેટ પહેરો, શિયાળામાં ફરો, શિયાળો તમને નડશે નહીં. અમે એ કહેવા માગીએ છીએ, તમે આશા રાખો એ લોકો સુધરે, એ બનશે જ નહીં. તો ઘણી વાર એવો એક્ઝામ્પલ જોઉં કે એક બે મહિના થયો ને જ્ઞાન લીધું છે ને ખૂબ એને આનંદ થઈ ગયો, મને થાય મેં સાત વર્ષ થયા મને કે ફેર જ નથી થયો. આનંદ જોવા જશો જ નહીં ને, આનંદ વચ્ચે લાવશો જ નહીં. આનંદ તો કચરો ખલાસ થયા પછી આનંદ પ્રગટ થશે. અત્યારે દુઃખ ઘટે છે કે નહીં એ સાચો રસ્તો, વધતા જાય છે. એ વધતા જાય છે તો આપણી અણસમજણ વધતી હશે. બાકી વિજ્ઞાન આપણું તમામ દુઃખો મટાડનારું છે, માટે આપણી અણસમજણ પડતી. એટલે તમારે શું કરવાનું, 20 રોગની દવા એક નહીં લેવાની, એક રોગની એક દવા લેવાની, પછી ધીમે ધીમે થોડા વખત પછી બીજા રોગની દવા લેવાની. આપણે શું પગ દુખે છે, માથું દુખે છે, કમર ફાટે છે, તળિયા ગરમ ગરમ લાઈ બળે છે, ભૂખ લાગતી હોય, એ બધા રોગની એક દવા ના હોય. એ ધીમે ધીમે એક એક મટાડો, મેજર રોગ પહેલાં મટાડો. બીજાને દુઃખ અપાય છે એમાં પહેલાં જાગ્રત થાવ, એ દુઃખ આપવાના બંધ કરો. અને એમાં જે આપણો કશાય કે આપણું ધાર્યું કરવું કે આપણો મોહ કે આપણો
આગ્રહ હશે એને ચોખ્ખું કરવાનું સમજી લો આપતાપુત્રી પાસે. પૂજ્યશ્રી, આ અર્થ ધ્યાનમાં મારે કંઈક જ્ઞાનમાં કંઈક ગતિ તો નહીં બગડી જાય, મને એ ડર સતાવે છે. પાછું આટલું અર્થ ધ્યાનને ડર રહે છે તો ના, ગતિ ના બગડે. તમે ભરેલો માલ છે કીર્તિબેન, એવું જુદું રાખો, તમારું કશું ના બગડે છે. અને ચરણ વિધિ અને જ્ઞાનમાં અને જુદાપણું તો મને બિલકુલ રહેતું નથી, આખો દિવસ ભોગવટું રહે છે તો પછી મારું જ્ઞાન ઓડી નહીં જાય ને એમ વહેલું. દાદાએ રીત બતાડી છે, પાંચ આજ્ઞા લાવો અને ચરણ વિધિ, વિધિ વાંચન સમય પ્રતિકોણ નિયમિત કરો તો તમારું જ્ઞાન અકબંધ રહેશે. ભલે હું શું કહું છું કે 100% ના થાય પણ 2% તો કરો. બે એક દસ થઈ ગયા તો એકાદ તો પ્રતિકોણ કરો, એક તો પડ ઓછું થાય. આપણે શું ભગવટામાં જે સ્થિતિ છે એ તો છે જ, પણ એક ડગલું આગળ કેમ વધાય એટલું શીખી લો. બાકી રડારડ કરશો જેમ ખાડામાં પડ્યા, પગમાં વાગ્યું ખાડામાં પડ્યા, હવે 1.5 ફૂટ ખાડો હતો તરત મહારાજ પડી ગયા, હા હા શું થશે મારો, હે ભગવાન, રડારડી કરશો એની કરતાં ધીમેથી બહાર નીકળો, કોકની હેલ્પ લઈને બહાર નીકળ્યો, પણ નીકળો બહાર. રડારડી કરવાથી શું ફર છે? એને આ વધારે તમે તમારું જ ગૂંચવાડો કરો છો, નથી પ્રગતિ કરી શકતા, અને પછી મારું શું થશે એમ કરીને વધારે પાછા ગૂંચવાડા કરો છો. એ કરતાં એક દોષને ચોખ્ખો કરો, એની રીતે જો તમારી કેટલી શક્તિ વધી જાય છે. અને ભગવટાને મૂકો બાજુમાં, જે છે દાદા મારી સાથે છે, નિરૂમા મારી સાથે છે, દાદા મને શક્તિ આપો, હું પાર નીકળીશ. કેમ ના નીકળે આપણાથી?